અબડાસા તાલુકાના જસાપર ખાતે શ્રી મહાબલી હનુમાનજીનો 10મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રાત્રે સંતવાણી અને સવારે હોમ હવન ધ્વજારોહણ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવ્યો ભક્તોએ દર્શનનો લાહવો મેળવ્યો હતો. સંતવાણીના કલાકાર શ્રી હરિઓમભાઈ ગઢવી ભજનિક તથા પિયુષભાઈ મિસ્ત્રી ભજનિક એ રમઝટ બોલાવી હતી, જેમાં ઉપસ્થિત સંતો મહંતો શ્રી મહંત શ્રી પુરુષોત્તમ ગિરિબાપુ પિંગલેશ્વર જાગીર, મહંત શ્રી શંકર ભારતી બાપુ ભારતી આશ્રમ તેરા, માતાજી શ્રી નાથીમાં સોનલ મંદિર સિંગોડી મોટી, મંત્રી જનકદાસજી બાપુ રામવાળા જાગીર, માનસ શ્રી હેમગીરી બાપુ, શ્રી જટાશંકર ઉમિયાશંકર જોશી, શ્રી અષ્ટનેત્ર હનુમાનજી મંદિર સુડુદ્રો, શ્રી પરેશભાઈ જોશી, હેબાવાધામ જખોવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતવાણીના કાર્યક્રમમાં રાત્રિ દરમિયાન હોય જેને લઈને આજુબાજુના વિસ્તારના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રમઝટ માણી હતી સંતવાણીની. આમ અબડાસા ખાતે આવેલા જસપરમાં શ્રી મહાબલી હનુમાનજી મંદિર ખાતે 10મો પાટોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો, જેમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાબલી હનુમાનજી મહારાજ આજે રોજ 28/4/2023 ના રોજ અબડાસા તાલુકાના જસાપર ગામમાં મહાબલી હનુમાનજી મંદિરનું 10મો પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં હોમ હવન કરવામાં આવ્યો છે, તેમાં ધ્વજારોહણ થયું છે અને મહાઆરતી પણ થઈ છે. હવે 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ રાત્રે 10 વાગે ભવ્ય લોક ડાયરો છે. તેમાં મહાન સંતો આવવાના છે કચ્છના, તેમાં પિંગલેશ્વરના જાગીર છે, ખાનાઈ જાગીર છે, ભારતી આશ્રમના બાપુ પણ પધારવાના છે, તેમજ તેના સંતવાણીને વધુ રમઝટ બનાવવામાં હરિઓમભાઈ ગઢવી તેમજ પિયુષભાઈ મિસ્ત્રી પણ આવવાના છે. તે માટે બધા અબડાસાના નાગરિકોને જે ધર્મપ્રેમી છે, દાદાને માને છે, તે દાદાના સાનિધ્યમાં પધારવાનું આમંત્રણ આપે છે. ગામ દેસાપુરવાળા બધા એમનું હાર્દિક સ્વાગત કરે છે. જય મહાબલી હનુમાનજી મહારાજ, જય માતાજી, જય સનાતન. હરિઓમભાઈ ગઢવી, પિયુષભાઈ મિસ્ત્રી બધાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. પ્રસાદનું આયોજન કરેલું છે. સમસ્ત આજુબાજુના ગામજનો ખૂબ જ ઉત્સાહથી અને શ્રદ્ધાભાવથી પધારીને સંપૂર્ણ ભક્તિભાવ સાથે અહીંનો માહોલ બને છે અને દરેક ભક્તજનો તન મન ધનથી ખૂબ જ સમર્પિત છે. આ વખતે 10મો પાટોત્સવ ઉજવી રહ્યા છે. સમસ્ત ગામજનો ખૂબ જ લાગણી અને સ્નેહથી જોડાઈને
ઉપરોક્ત કાર્યક્રમને સુંદર અને સુવ્યવસ્થા રૂપે બપોરના મહાભોજનમાં પણ પૂર્ણ વ્યવસ્થા સાથે બધાને આવકારવામાં આવે છે. જય મા.